અત્યારે કોટેશ્વર છે, બહુ જ પ્રખ્યાત અને જાણીતી જગ્યા કચ્છની છે. કોટેશ્વરના ઇતિહાસમાં એવું વાંચવા મળેલ છે કે ચીની યાત્રાળુ જે યુએન સંઘ છે એની 7મી સદી દરમિયાન આજુબાજુના વિસ્તારનું વર્ણન છે એના પુસ્તકમાં કરેલ છે. જે તે સમયે 700 જેટલા બૌદ્ધ ધર્મીઓ અને 7 જેટલા બૌદ્ધ મઠો પણ અહીંયા હતા. ઉપરાંત કોટેશ્વર મંદિરનો ઇતિહાસ એવો છે કે ઇતિહાસમાં રાવણે તપસ્યા કરી અને શિવ શંકર ભગવાનને પ્રસન્ન કરેલ. તો શંકર ભગવાન રાવણને પ્રસન્ન થઈ અને એક શિવલિંગ ભેટ સ્વરૂપ આપે છે. તો દેવોને એનાથી ડર લાગે કે કદાચ આ શિવલિંગના પ્રતાપના કારણે રાવણ છે એ અમર ના થઈ જાય. તો આ બાબતને લઈને દેવો ચિંતિત થાય છે અને એક કપટ રચે છે. બ્રહ્માજી ગાયનું સ્વરૂપ ધારણ કરી અને કાદવ કિચડવાળી જગ્યામાં નીચે ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને એક બીજા દેવ છે એને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય. આવા સમયે જે શિવે આપેલું લિંગ લઈ અને રાવણ પસાર થાય છે અને દેવો એની સહાયતા માંગે છે ગાયને બચાવવા માટે. તો રાવણ ગાયને બચાવવામાં વ્યસ્ત હોય છે, એના હાથમાં જે શિવલિંગ હોય છે એ શિવલિંગને નીચે મૂકી દે છે અને શિવલિંગને નીચે ના મૂકવું એવી પૂર્વ શરત હોય છે. તો શિવલિંગ નીચે મૂકી અને ગાયને બચાવી અને બહાર કાઢે તો પાછળ જોઈ તો જે શિવલિંગ હોય છે એ એક શિવલિંગમાંથી 1 કોટી શિવલિંગ થઈ જાય. 1 કોટી એટલે કદાચ એક સંખ્યાકીય આંકડો છે, 1 કોટી શિવલિંગ, 1થી વધારે શિવલિંગ થઈ જાય છે. તો રાવણ ત્યાંથી જે મુખ્ય શિવલિંગ છે એને છોડી જાય અને બીજું શિવલિંગ લઈને જતો રહે છે. તો એ જે 1 કોટી શિવલિંગ છે એ કોટેશ્વર છે. તો કોટેશ્વર એકદમ દરિયા કિનારે આવેલો અને પાકિસ્તાનની તરફ ધરાવતો વિસ્તાર છે. તો જો કોટેશ્વરનો વ્યૂ કોટેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ જ આહલાદક સરસ મજાની વ્યવસ્થા ચોખ્ખાઈ ધરાવતું, એકદમ જોર જોર જોરથી પવન વાય છે. હા, ટુ મેની ફ્રેન્ડ્સ વિથ મી, રાજભાઈ, અજયભાઈ, મહેશભાઈ. તો જોઈ રહ્યા છો તમે આ સમુદ્ર કિનારો કોટેશ્વરનો. બોર્ડર સિક્યુરિટી આવતી છે. અહીંયા સાઈડમાં એક બીજું કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે, ધેટ ઇઝ ટેમ્પલ ઓફ કોટેશ્વર મહાદેવ.